जग चिंतामणि सुक्तम प्रभात चैत्यवंदन जग चिंतामणि चैत्यवंदन भाग त्रण पहु नेमिजिन एटले प्रभु नेमिजिन हे प्रभु नेमिजिन हे अरिष्ट नेमी भगवान जयउ एटले जयतु एटले आप जयवंता वर्तो वीर एटले वीर हे वीर प्रभु हे महावीर स्वामी विशेषण ईर्यति प्रेरियति कर्माणि इति वीर जे विशेषत कर्मों ने प्रेरे छे दूर करे छे अथवा आत्माथी छूटा पाड़े छे ते वीर छे तेनु निरुक्त पूर्वाचार्य नीचे मुजब कर्यु छे विदार्यति यत कर्म तपसा च विराजते तपो वीर्येण युतोक्ष तस्माद वीर इति स्मृत जे कर्मनु विदारण करे छे तपथी विराजमान छे अने तपो वीर्यथी युक्त छे ते वीर कहेवाय छे सच्च उरी मंडन एटले सत्यपुर मंडन एटले सत्यपुरना आभूषण रूप साचोणना शणगार रूप एवा हे वीर राजस्थानना जोधपुर विभाग में भीनवाणली पासे साचोण नामनु गाम छे जे प्राचीन काल में सच्च उरम सत्यपुरना नामथी प्रसिद्ध हतुं आ समुद्र नगर में नाहड नामना राजाए श्री महावीर स्वामीनो भव्य प्रासाद बंधाव्यो हतो ते संबंधी तपागज पट्टावळी में नीचेनो उल्लेख प्राप्त थाय छे श्री जज्जिक सूरीना च सप्तयधिक षट्शत वर्षे 670 सत्यपुरे नाहड निर्मित प्रासादे श्री महावीर प्रतिष्ठित श्री जजिक सूरीए वीर निर्वाण पछी 670मा वर्षे सत्यपुरमां नाहडे बंधावेल प्रासादमां श्री महावीर स्वामीने प्रतिष्ठित कर्या हता માળવાના મહારાજા મુંજ અને ભોજના માનનીય કવિ ધનપાલે સત્યપુર મંડળ મહાવીરના મહિમાને વર્ણવતું ઐતિહાસિક ઉત્સાહ કાવ્ય વિક્રમની 11મી સદીમાં અપભ્રંશ ભાષામાં રચેલું છે બ્રહ્મશાંતિ યક્ષના સાનિધ્યને લીધે આ તીર્થનો મહિમા ઘણો જ પ્રસર્યો હતો અને તેની ગણના મોટા તીર્થોમાં થતી હતી પરંતુ વિક્રમ સંવત 1377માં ધર્મજનુનથી પ્રેરાયેલા અલાઉદ્દીન ખિલજીએ તેનો ભંગ કર્યો હતો અને ત્યારથી તેની ભવ્ય જાહોજલાલીનો અંત આવ્યો હતો આજે પણ તે ગામમાં એક સુંદર જિનાલય છે અને તેમાં પ્રભુ શ્રી મહાવીરની મૂર્તિ વિરાજે છે પણ તે પાછળથી પ્રતિષ્ઠિત થયેલી છે કારણ કે પ્રથમનું અલૌકિક બીમ અલાઉદ્દીન ખિલજી પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો અને તેની અસાધના કરી હતી એક પોથીમાં આ સ્થળે મોહેર મંડળનું એવો પાઠ બધે પણ નજરે પડે છે જેનો અર્થ મોઢેરાના મંડળરૂપ થાય છે આ નામનું ગામ ઉત્તર ગુજરાતના કડી પ્રાંતના ચાણસમા તાલુકામાં ચાણસમાંથી 6 ગાંવ દૂર આવેલું છે કે જ્યાંથી મોઢ જ્ઞાતિની ઉત્પત્તિ થયેલી મનાય છે એક કાળે એટલે પાટણની સ્થાપના થાય પહેલાં ત્યાં જહાજલોલી ઘણી જ હતી અને તે વીર પ્રભુના એક ભવ્ય અને ચમકતારી તીર્થની ખ્યાતિ ભોગવવું હતું જેથી આમ રોજ પ્રતિબોધક તપોલબ્ધિ સંપન્ન આચાર્ય શ્રી બપ્પાભટ્ટ સુરીજી પોતાની વિદ્યાના બળે ગોપગીરીથી ગ્વાલિયરથી અહીં રોજ દર્શન કરવા આવતા હતા તે સંબંધમાં શ્રી જીનપ્રભ સુરીએ મથુરા કલ્પના નીચેનો ઉલ્લેખ કરેલો છે સિત્તુંજે રિસહમ ગિરિનારે નેમિન ભરુ અચેહે મુનિ સુભયમ મોઢેરે વીરમ મહુરાય સુપાસ પાસે ઘડિયા દુઃખ વંતરે નમિતા સોરઠે ઢુંડણમ વિહરિતા ગોવાળ ગિરિમ જો ભુજૈન તેણ આમરાય સેવિય કમ કમલેન શ્રી બપ્પ હટી સુરીણા 1826 વિક્રમ સંવત્સરે શ્રી વીરબિંબ મહુરાય ઠાવ્યમ શત્રુંજય પર શ્રી ઋષભદેવને ગિરનારમાં શ્રી નેમિનાથને ભરૂચમાં શ્રી મુનિ સુવ્રત સ્વામીને મોઢેરામાં શ્રી વીર ભગવાનને અને મથુરામાં શ્રી સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથના બે ઘડીમાં નમસ્કાર કરીને એવી રીતે સોરઠમાં ઢુંડન તરફ વિચરીને જે ગોપાલગીરીમાં ગ્વાલિયરમાં જઈને ભોજન કરતા હતા આમ રાજાએ જેમના ચરણ કમળોની સેવા કરી હતી શ્રી બપ્પાભટ્ટ સુરીએ વિક્રમ સંવત 826માં મથુરામાં શ્રી વીર જિનેશ્વરનું બિંબ સ્થાપિત કર્યું હતું વળી શ્રી જીપ્રભ સુરીએ ચતુર્શીતી મહાતીર્થ નામ સંગ્રહ કલ્પમાં જૈનોના 84 મહાન તીર્થોની ગણના કરી છે તેમાં પણ મોઢેરાના ખાસ સ્થાન આપ્યું છે એટલે એ તીર્થ એક સમય ઘણું પ્રભાવક ગણાતું હતું અને તેની ગણના 5 મહાન તીર્થોમાં થતી હતી ભરૂચ હિમ મુનિસુભ્ય એટલે ભૃગુ કચ્છે મુનિસુવ્રત એટલે ભરૂચમાં રહેલા મુનિસુવ્રત સ્વામી ભરૂચમાં ઘણા પ્રાચીનકાળથી 20મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીનું તીર્થરૂપ ચૈત્ય હતું જે પ્રથમ અશ્વાબોધ એ નામથી ઓળખાતું હતું પરંતુ સમય જતાં સિંહણ રાજાની પુત્રી સુદર્શનાએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ત્યારથી તે શકુનિકા વિહારના નામથી પ્રસિદ્ધ થયું હતું મૌર્ય રાજા સંપ્રતિ અને તેના પછી સિદ્ધસેન દિવાકર સુરીના ઉપદેશથી વિક્રમાદિત્ય પણ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો વીર સંવત 484 એટલે વિક્રમ સંવત 14માં ભરૂચના રાજા બલમિત્ર અને ભાનુમિત્રના શાસનકાળમાં આર્ય ખપુટાચાર્ય બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું ત્યારબાદ આંધ્રપ્રદેશના રાજા સાતવાને આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો જેના ધ્વજદંડની પ્રતિષ્ઠા શ્રી પાદલિપ્તિચાર્યએ કરી હતી
મહારાજા કુમારપાલના સમય સુધી આ વિહાર કાષ્ટનો હતો, પરંતુ ઉદ્યાન મંત્રીની ઈચ્છા અનુસાર તેના પુત્ર આમ્રભટ્ટે તેને પાષણનો બનાવ્યો હતો અને તેની પ્રતિષ્ઠા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કરી હતી. આ વિહાર વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી અસ્તિત્વમાં હતો, પરંતુ ત્યારબાદ ગ્યાસુદ્દીન તગલકના સમયમાં તે મસ્જિદમાં પરિવર્તન પામ્યો હતો. આ સ્થાન તે ભરૂચની હાલની જુમ્મા મસ્જિદ છે તેવું અનુમાન ઇતિહાસ સંશોધક વિદ્વાનો કરે છે. મહુડી પાસ એટલે મથુરાયમ પાર્શ્વ એટલે મથુરામાં વિરાજતા હે પાર્શ્વનાથ. મથુરા એ જૈનોનું અતિ પ્રાચીન તીર્થ છે. પ્રથમ ત્યાં દિવ્ય મહાસ્તૂપો તથા સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથના મંદિરો હતા. બાદમાં અંતિમ કેવલી શ્રી જંબુસ્વામી અને આદ્ય શુદ્ધ કેવલી શ્રી પ્રભ સ્વામી આદિ 527 જણોએ એકીસાથે દીક્ષા લીધી હતી. તેની સ્મૃતિમાં ત્યાં 527 સ્તૂપો બનાવવામાં આવ્યા હતા જે 17મી સદી સુધી વિદ્યમાન હતા તેવું અનુમાન હીર સૌભાગ્યના સર્ગ 14 શ્લોક 249 અને 250 પરથી થાય છે. આર્ય સ્કંદિલાચાર્ય આ સ્થળે આગમનો અનુયોગ પ્રવર્તવ્યો હતો. વીર નિર્વાણ સંવત 1300 પછી આચાર્ય શ્રી બપ્પભટ્ટ સૂર્ય આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શ્રી પાર્શ્વનાથને પૂજાવ્યા હતા અને શ્રી વીર ભીમની પ્રતિષ્ઠા કરી હતી. મથુરા એક કાળે કલ્દપુત્રમ પાર્શ્વનાથના ભવ્ય તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. તેના કંકાલી ટીલા તરીકે ઓળખાતા વિભાગમાં ઘણા જૈન મંદિરો હતા જેમાંની કેટલીક મૂર્તિઓ લખનૌ અને મથુરાના સંગ્રહ સ્થાનમાં નજરે પડે છે. ખાસ કરીને કનિષ્ક અને હવિષ્કના સમય પર તે મહત્વનો પ્રકાશ પાડે છે. શત્રુંજય, ગિરનાર, સત્યપુર કે મોઢેરા, ભરૂચ અને મથુરા એ 5 સ્થાનો એક કાલે જૈનોની પંચતીર્થિ તરીકે સુવિખ્યાત હતા તેથી તેનું સ્મરણ આ ચૈત્યવંદનમાં કરાયેલું છે. દુઃહ દુર્ય ખંડન એટલે દુઃખ દુરિત ખંડન એટલે દુઃખ અને પાપનો નાશ કરનાર. મથુરામાં વિરાજતા હે પાર્શ્વ. અપર એટલે અપરે એટલે બીજા તીર્થંકરો. વિદેહી એટલે વિદેહે એટલે વિદેહમાં મહાવિદેહ ક્ષેત્રમાં. તીર્થયરા એટલે તીર્થંકરા એટલે તીર્થંકરો. ચિહુમ એટલે ચતસૃષુ એટલે ચારે. દિશી વિદેશી એટલે દીક્ષુ વિદિક્ષુ એટલે દિશાઓમાં અને વિદિશાઓમાં. ચાર દિશાઓ અને ચાર વિદિશાઓ નીચે મુજબ છે. દિશાઓ એટલે ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ. વિદિશાઓ એટલે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય. જી એટલે યે જે એટલે કે વી એટલે કે પી એટલે કોઈ પણ. ત્યાણ ગઈ સંપય એટલે અતીત અનાગત સાંપ્રત કિર. અતીત અનાગત અને સાંપ્રતિક ભૂતકાલ ભવિષ્યકાલ અને વર્તમાન કાલમાં થયેલા. વંદો ઉમ એટલે વંદે એટલે હું વંદું છું. જીણ એટલે જીણાણ એટલે જીનોને. સવ્યવી એટલે સર્વન આપી એટલે સર્વને પણ. 97 વય સહસા એટલે સ્વપ્નવતી સહસ્ત્રાણી એટલે 97,000. લખા 56 એટલે લક્ષાણી ષટ્ટ પશાતાનામ 56,00,000. 8 કોડીઓ એટલે અષ્ટકોટી એટલે 8 કોટી એટલે 8 કરોડ. 3200 દ્વાત્રિશતમ શતમ એટલે 3200. 82 દ્વયશિત્તમ એટલે 82. તિયલોય ત્રેલોકે એટલે 3 લોકમાં સ્વર્ગ મર્ત્ય અને પાતાળમાં. ચૈયે એટલે ચૈત્યાની એટલે ચૈત્યોને જીન પ્રસાદોને જીન બિંબોને. વંદે એટલે વંદે એટલે હું વંદું છું. 1500 કોડી સયામ એટલે 1510 કોટી સત્તાની એટલે 1500 કરોડ. કોડી બાયર એટલે કોટી. દ્વિચત્વારિશતમ 42 કરોડ. લખ 58 એટલે લક્ષાણ્યષ્ટપક પશાતકમ એટલે 58,00,000. 3600 એટલે ષટીસંત્ર સહસ્ત્રાણી એટલે 36,000. 80 એટલે અશીતિમ એટલે 80. સાસય બિંબાઈ એટલે શાશ્વત બિંબાની શાશ્વત બિંબોને શાશ્વત પ્રતિમાઓને. પ્રણમામી એટલે પ્રણામ કર્યું છું. તાત્પર્ય અર્થ ચૈય વંદનમ ચિય વંદના એટલે ચૈત્ય વંદના. ચૈત્યના કરવામાં આવેલું વંદન તે ચૈત્ય વંદન અથવા ચૈત્ય દ્વારા કરાતું વંદન તે ચૈત્ય વંદન અથવા જેના વડે ચૈત્યને વંદન થાય તે ચૈત્ય વંદન. ચૈત્યનો અર્થ શ્રી સાનક સૂત્રના 3જા સ્થાનમાં પ્રથમ ઉદ્દેશમાં ટીકાકાર શ્રી અભયદેવ સૂરીએ ચૈત્યમીવ જીનાદી પ્રતિમેવ એવો અર્થ કરેલો છે. વળી આચારંગ સૂત્ર કૃતાંગ ભગવતી સૂત્ર જ્ઞાતા ધર્મકથા અને પ્રશ્ન વ્યાકરણ આદિ જૈનગોમાં નીચેનું વાક્ય ઘણીવાર વપરાયેલું જોવામાં આવે છે. કલ્યાણમ મંગલમ દેવયમ પંજુવા સ્વામી આ વાક્યનો સ્પષ્ટ અર્થ કલ્યાણરૂપ મંગલરૂપ દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપની પર્યુપાસના ભક્તિ કરું છું તેવો થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણીમાં ચૈત્ય જીનો એટલે તદ્બિંબમ એટલે ચૈત્ય એટલે જીન મંદિર અને જીનબિંબ એવો અર્થ જણાવેલ છે. શ્રી હરિભદ્ર સૂરીએ સંબોધ પ્રકરણના દેવ સ્વરૂપમાં જણાવ્યું છે કે ચૈય શબ્દો રૂડો જીનિંદ પૈમ તી અથિયો દિથો, મતલબ કે ચૈત્ય શબ્દ જીનેન્દ્ર પ્રતિમાના અર્થમાં રૂઢ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.